नमस्ते विद्यार्थी मित्रों, हूँ चंदन दोलाणी। सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्रीमती MS लखाणी कन्या विद्यालय में वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरियल प्रेक्टिस् एटले के SPCC ना विशेष शिक्षक तरीके फरज बजाऊ छूँ अने आप सौनु अमारी यूट्यूब चैनल श्रीमती MS लखाणी में स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, छेले आपने जे यूनिट कम्प्लीट कर्युं हतुं ते हतुं SP यूनिट, बराबर, एटले के पार्ट 2 यूनिट। हवे आजे आपणे नवू यूनिट स्टार्ट करवा जई रह्या छीए पार्ट 1 CC पोर्शन में, जे छे यूनिट नंबर 3। ऑलरेडी आपणे CC विभाग में पहला 2 यूनिट अने 5 यूनिट, बराबर, एम करता 3 यूनिट जे छे ते ऑलरेडी कम्प्लीट करी चूक्या छीए। आजे आपणे जे यूनिट स्टार्ट करवा जई रह्या छीए ते छे यूनिट नंबर 3, आंतर विभागीय अने कर्मचारी विषयक पत्र व्यवहार। यूनिट स्टार्ट करता पहला अमुक सूचनाओ जे तमारा माटे पण अगत्यनी छे के बोर्ड कई रीते पेपर लेशे, कई रीते सिलेबस डिडक्ट करेलो छे, XYZ केटलो केटलो सिलेबस कापेलो छे ते तो तमने ख्याल आवी गयो हशे के टॉपिक अंदरथी कापेला छे, बराबर। कोई एकादो यूनिट रेर केसमां उड्यू छे, जे रीते CC विभागमां यूनिट नंबर 4 जे छे ते साव काढी नाखवामां आवेलू छे, एटले के ते યુનિટમાંથી કાંઈ પણ પૂછાવાનું નથી। પણ તેમ છતાંય આપણે તે યુનિટ કરશું, લાસ્ટમાં છેલ્લે આપણે યુનિટ 4 કરશું એઝ અ નોલેજ પર્પઝથી। પણ આ ચોથું યુનિટ જે છે તે તમારા બોર્ડના સિલેબસ પ્રમાણે ડિડક્ટ થયેલું છે। તેની સાથે હવે અમુક પેપર સ્ટાઇલ, એટલે કે કઈ રીતે પેપર પૂછાશે, કેટલું પૂછાશે, નવી બ્લુપ્રિન્ટ જે છે તે અમને મળી રહી છે, એટલા માટે બ્લુપ્રિન્ટ આમાં અટેચ કરેલી નથી। આ યુનિટમાં મેં બ્લુપ્રિન્ટ અટેચ કરેલી નથી। જનરલી આપણે યુનિટ પૂરું કરતા હોઈએ પછી જ બ્લુપ્રિન્ટ અટેચ કરતા હોઈએ। અત્યારે અમને ખાલી એટલી જ ખબર છે કે માર્ક કેટલા માર્કનું આમાંથી પૂછાવાનું છે, કઈ રીતે બાયફર્ફિકેટ કરેલું છે તેનો કોઈ હજી ગાઈડન્સ પૂરેપૂરો નથી। તેમ છતાંય એટલું એક ક્લિયર છે કે 25 માર્કનું જે સેક્શન Fમાંથી પૂછાવાનું હતું તે એમાંથી એટલું તો પૂછાવાનું જ છે, એટલે કે એક વાત નક્કી છે કે 5 માર્કનો લેટર જે છે તે આ યુનિટમાંથી આવવાનો છે, એ વાત ફાઇનલ છે, બરાબર। હવે જોઈએ આપણે આને સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં તો આની થિયરી પોર્શનને ભણશું, કારણ કે આમાંથી થિયરી પ્લસ પ્રેક્ટિકલ, એટલે કે લેટર આવશે અને લેટરની સાથે થિયરી પણ આ યુનિટની બહુ અગત્યની છે। આ વાતનો ખાસ ધ્યાન રાખજો, આ યુનિટમાં થિયરી પણ એટલી જ અગત્યની છે, સાથે સાથે આમાં આ પાઠમાંથી સાથે સાથે આ પાઠમાંથી પત્ર, નોટિસ, મેમો, ઘણું બધું છે। આ એક યુનિટ જે છે ને એ થોડુંક લેન્ધી યુનિટ છે, એક એક કરીને આપણે તેને જોશું। સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ આને ઇન્ડેક્સથી, કે કયા કયા ટોપિકો આમાં આવવાના છે, કઈ રીતે આખો પાઠ વહેંચાયેલો છે। સૌથી પહેલાં દરેક પાઠમાં આવે છે પ્રસ્તાવના, ત્યારબાદ હવે જો યુનિટનું નામ જો આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। આંતરવિભાગીયનો મતલબ શું છે કે એક વિભાગ એની કંપનીની અંદરના બીજા વિભાગ સાથે કઈ રીતે પત્ર વ્યવહાર કરશે તે, અથવા તો એકના એક કંપની કોઈ અલગ અલગ જગ્યા લોકેટ હશે તો એની સાથે કઈ રીતે પત્ર વ્યવહાર થશે તે, એને કહેવામાં આવે છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર। તો બીજો ટોપિક જે આપણે ભણશું કે આવા પત્ર વ્યવહારની જરૂરિયાત શા માટે પડે છે તે ટોપિકને સમજશું। ત્યારબાદ આપણે નોટિસનો અર્થ સમજશું, નોટિસ કોને કહેવામાં આવે, નોટિસના હેતુઓ, તેના બાદ આપણે સમજશું પરિપત્રનો અર્થ, કાર્યો અને તેના લક્ષણો, અને પછી જોશું આપણે નોટિસ અને પરિપત્ર કેવા કેવા પ્રકારનો તફાવત ધરાવે છે। ટૂંકમાં કહેવા જઈએ તો આટલો જે પોર્શન છે ને નોટિસ અને પરિપત્ર સુધીનો તે છે તમારો થિયરી પોર્શન, જેમાં થિયરી જ ભણવાની રહેશે। ત્યારબાદ પત્ર વ્યવહાર આવે છે, એટલે કે 1-4 પત્રો આવશે ત્યારબાદ, બરાબર। ત્યારબાદ આવે છે પાછું થિયરી, મેમોનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ। ત્યારબાદ આવે છે 2 ઉદાહરણો મેમોના, એટલે કે આ ટોપિક જે છે એકબીજા સાથે કોરિલેટ છે। અને ત્યારબાદ શરૂ થાય છે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। કર્મચારી વિષયક પત્ર વ્યવહારનો મતલબ શું કે ભરતી કઈ રીતે થશે, બઢતી કઈ રીતે થશે, રાજીનામું કઈ રીતે આપવાનું, એવા પત્ર વ્યવહાર, બરાબર, તો એને કહેવામાં આવે છે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। આખી ઇન્ડેક્સ તમને મેં ઓવરઓલ ઉપર છલ્લું કહી દીધું કે કઈ રીતે પાઠ આખો ચાલવાનો છે। સૌથી પહેલાં થિયરી પોર્શન આવશે, ત્યારબાદ એ થિયરીના બેઝ ઉપરથી પત્ર વ્યવહાર આવશે, પાછું થિયરી પોર્શન આવશે, પાછું એના બેઝ ઉપર મેમો આવશે,
અને ત્યારબાદ છેલ્લે જઈને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એટલે કે આ પાઠનો જે બીજો કટકો જુદો પડે છે તે સ્ટાર્ટ થશે. ક્લિયર? તો આજે આપણે જ્યાં રેડ કલરના ફોન્ટથી બધું લખેલું છે ને એ આજે આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો જોઈએ, સૌથી પહેલાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર, એમાં પ્રસ્તાવના. સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારિક પેઢી કે સંસ્થાઓ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાઈને રહેવું પડે છે. આ વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર જરૂરી બને છે. જો અત્યારનો સમય શું છે, એક એવો સમય છે કે આજે જો આપણે પોતે જે બિઝનેસ કરી રહ્યા છીએ તેના પ્રત્યે જાગૃત નહીં હોઈએ, તેના પ્રત્યે અવેર નહીં હોઈએ, તો શું થશે કે કોઈ ને કોઈ વ્યક્તિ આપણને ટેક ઓવર કરી જશે. એટલે કે કોઈ અન્ય બિઝનેસ કોમ્પિટિટર ઝડપથી રાહ જોતા હશે કે આ ક્યાં ભૂલ કરે છે, તો આપણે તેની કરતાં આગળ વયા જઈએ. તો એવું ન થાય તેની માટે શું કરવું પડે કે કંપનીની અંદર, સંસ્થાની અંદર જેટલા વિભાગો આવેલા છે એ બધાની વચ્ચે કોઓર્ડિનેશન થવું જોઈએ. કોઓર્ડિનેશન એટલે કે સારું સંચાલન થવું જરૂરી છે. એની માટે આપેલું છે નામ મોટી વ્યાપારિક પેઢી કે સંસ્થાઓ પોતાના જુદા જુદા વિભાગો. વિભાગો કેવા કેવા હોઈ શકે? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ, એચઆર ડિપાર્ટમેન્ટ, આવી રીતે વિભાગો હોય. એટલે કે માર્કેટિંગ મેનેજર એચઆર સાથે ડીલ કરવો જોઈએ, એ બંને ભેગા મળીને ફિનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે ડીલ કરવા જોઈએ, એ પછી ઉપર સંચાલક મંડળ સાથે ડીલ કરવો જોઈએ. એમ આખું માળખું તૈયાર હોવું જોઈએ કંપનીનું, એમ કહેવા માગે છે. આવો પત્ર વ્યવહાર મોટાભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે. આમ ધંધાકીય પેઢીની વડી કચેરીએથી શાખાઓને, એટલે કે ઉપરથી લઈને નીચે સુધી, એમ વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરીને, એટલે કે નીચેથી ઉપર, અપવર્ડ ટુ ડાઉનવર્ડ એન્ડ ડાઉનવર્ડ ટુ અપવર્ડ, એવી રીતે આને કહેવામાં આવે છે, વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન છે, આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવામાં આવે? તો ધંધાકીય પેઢીની વડી કચેરીએથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરીની વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. તેને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહી શકાય. અગેન, જો ફરીથી નામ ફેરવીને પ્રશ્ન પૂછે સંસ્થાગત પત્ર વ્યવહાર એટલે શું, તો એનો જવાબ પણ આ જ આવશે. અને તમને ખ્યાલ હશે કે હવે જે પેપર સ્ટાઇલ નવી આવી છે એ પ્રમાણે 15 MCQ અને 15 VSQ છે, બરાબર છે? નવી પેપર સ્ટાઇલ આવી છે તે પ્રમાણે 15 MCQ અને 15 VSQ છે. તો આ દરેક લાઇનમાંથી જ્યાં જ્યાંથી બી ક્વેશ્ચન નીકળે ને, MCQ કે VSQ, તે એ પ્રમાણે સતત જોતા જવાના. આગળ જોઈએ, આ પત્ર વ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય છે. અગેન, કેવા સ્વરૂપમાં હોય છે આવા પ્રકારના પત્ર વ્યવહારો? તો નોટિસ રૂપે હોઈ શકે, પરિપત્ર સ્વરૂપે કે મેમો સ્વરૂપે હોઈ શકે. જુદા જુદા વિભાગો વચ્ચે મૌખિક સૂચનાઓ કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. આમ છતાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર નીચેની જરૂરિયાતની દ્રષ્ટિકોણે મહત્વનો છે. હવે 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય જાય કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર શા માટે જરૂરી છે અથવા તો તેનું મહત્વ સ્પષ્ટ કરો, તો હવેની સ્લાઇડ જે હશે તે તેનો જવાબ હશે કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત કયો, તો જરૂરિયાત, તેનું મહત્વ કયો, તો તેનું મહત્વ. પહેલું, પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય. લેખિતમાં છે તો સેવ બી થશે, બરાબર? તો લાંબા સમય સુધી તે માહિતી જાળવી શકાય તેની માટે માહિતીને ફાઇલિંગ કરી શકાય છે તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. લખેલું હોય ને એ એક આધાર તરીકે કામ કરે, યાદ રાખજો. કાગળ ઉપર લખેલું હોય ને તો એ એક આધાર તરીકે કામ કરે, એટલા માટે લોકો છે ને તેને ફાઇલ કરીને મૂકતા હોય છે. કારણ કે ભવિષ્યમાં જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો આપણી પાસે એક આધાર હોય કે સામેવાળાએ આપણને શું લખીને આપેલું છે, બરાબર? ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય. હવે તમને જો ક્લાસરૂમમાં કોઈ ક્વેશ્ચન પૂછે તો તમે સંકોચ
અનુભવતા હો કે હું મારે કઈ રીતે જવાબ આપવો. જ્યારે પેપરમાં ગમે વ્યક્તિ ગમે લખતો હોય, આ જ ફરક છે બરાબર કે મૌખિક અને લેખિકનો. લેખિક જ્યારે બી હોય ને તો ગમે એ વાત રજૂ થઈ શકે, મૌખિકમાં ડર લાગે અમુક બાબતો કહેતા, લેખિત માહિતીમાં ડર નહીં પણ એક પ્રકારનું જે લખાણ શબ્દોમાં થઈ શકે ને એ પુરાવો પણ રહે, અને પુરાવાની સાથે સાથે આપણે નિસંકોચ લખી પણ શકીએ. આ છે તેનો ત્રીજો મહત્વ. ચોથો મુદ્દો છે વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલા વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજના પુરાવા તરીકે. એ તો ઓલરેડી આવી ગયું, પહેલાં સાથે કોરિલેટ છે કે દસ્તાવેજના પુરાવા તરીકે કામ કરશે. જે તે વ્યક્તિએ લેખિતમાં જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. એટલે કે તમે જો કોઈ એક્સ નામના વ્યક્તિને લખીને આપો કે તારે આ કામ કરવું છે, નીચે કર સાઇન, તો એ એક્સ વ્યક્તિ જવાબદાર બની ગયો એ કામ કરવા માટે, બરાબર. એટલા માટે એ વ્યક્તિને પોતાની ફરજ જે છે ને એ ખબર પડે છે કે મારે કેવા કેવા કામ કરવા જોઈએ. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માધ્યમ છે. લેખિત પુરાવો છે ને હંમેશા અસરકારક હોય, આજે નહીં ભવિષ્યમાં પણ અસરકારક જ રહેશે. માત્ર સ્વરૂપ બદલાય, કે યાદ રાખજો, પહેલાં પત્ર લખાતા હતા હવે ઈમેલ લખાય છે, પણ લખાણ તો થાય જ છે, બરાબર. પહેલાં પત્ર લખાતા હતા હવે ઈમેલ લખાય છે, પણ લખાણ તો થાય જ છે, અને એ પણ સેવ બી થાય છે. જો એ ડિલીટ થઈ જાય બરાબર તો એ દસ્તાવેજ સ્વરૂપે કામ કઈ રીતે કરશે. એટલે આખું જે સ્વરૂપ બદલાય પણ જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ હંમેશા એનો જ રહેતો હોય. એટલે આ છ ફાયદા છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર કરવા પાછળ. આટલા ટોપિકમાં આપણને કેવા ક્વેશ્ચન મળ્યા? સૌથી પહેલાં આપણને આગળની સ્લાઇડમાં મળ્યું તો આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવાય, એક માર્કમાં આપણે એ જોયું. પછી મળ્યું કે કયા કયા સ્વરૂપમાં થાય છે, તો ત્રણ તેના સ્વરૂપ છે, નોટિસ, પરિપત્ર અને મેમો. ત્યારબાદ આપણે જોયું કે તેના મહત્વ, જો બે માર્કમાં પૂછાય તો આમાંથી ગમે તે ચાર મુદ્દા તમે લખી શકો છો. આગળની સ્લાઇડમાં જઈએ તો હવે એના પછીનો જે ટોપિક આવે છે તે છે નોટિસ. નોટિસનો આપણે હવે અર્થ સમજશું અને નોટિસના હેતુઓ સમજશું. હવે સૌથી પહેલાં આ નોટિસના ટોપિકમાં જતાં પહેલાં નોટિસ વિશે થોડી વાત કરી લઈએ. તમને ક્લાસરૂમમાં જ્યારે બી કોઈ રજા હોય કે કોઈ સૂચના આપવામાં આવતી હોય તો તમને તેની નોટિસ ક્લાસરૂમમાં દરેકને મળે છે. જ્યારે તમને કોઈ નોટિસ નથી સમજાતી તો તમે તમારો હાથ ઊંચો કરીને તેના વિશે ફરીથી પ્રશ્ન પૂછી શકો છો કે આ નોટિસ શું કહેવા માગે છે, એનો મતલબ શું નીકળ્યો એ બાબતનો. કે નોટિસ જે છે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આજે કન્સેપ્ટ શું નીકળ્યો નોટિસનો, કે નોટિસ જે છે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે કે લખાણ ત્યાંથી આવશે અને તમને જો તે ન ખબર પડ્યો તો તમે તેનું ક્વેશ્ચન જે છે તે પૂછી શકો છો. ફરજિયાત જે છે એ સ્વરૂપ તેનું ઓછું હોય છે. ખ્યાલ આવે છે નોટિસનો મુદ્દો શું છે, બરાબર. તો એ જ સેન્સમાં આ ટોપિકમાં તેનો ઉપયોગ કરવામાં આવેલો છે. કે નોટિસનો પહેલાં સૌથી પહેલાં આપણે અર્થ સમજીએ, પછી શા માટે નોટિસ હોય છે તે સમજીએ. એક માર્કનો ક્વેશ્ચન ડાયરેક્ટ પહેલો છે, નોટિસનો અર્થ આપો. વ્યાપારિક પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય, આ શબ્દો પકડજો, કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. ઉદાહરણ દ્વારા આને સમજાવો કે કોઈ એક વિભાગ છે બરાબર, દાખલા તરીકે કેશ કાઉન્ટર, આ એક કેશ કાઉન્ટર છે, આ એક કંપની છે, એ કંપનીની અંદર આ એક કેશ કાઉન્ટર છે. હવે આ કેશ કાઉન્ટર અહીંયા નાનું પડતું હતું એટલા માટે એને અહીંથી કાઢી રાખ્યું અને આ બાજુ જઈને એ કેશ કાઉન્ટર અલગથી એક આખી ઓફિસ બનાવી દીધી. દરેક વિભાગ જે છે અહીંયા આ નાના નાના બધા વિભાગો છે, એ દરેક વિભાગોમાં એક સૂચના પહોંચી કે હવે કેશ કાઉન્ટર જે છે તે આ બાજુ ફેરવવામાં આવ્યું છે, એ છે એનું નોટિસ, બરાબર. આ નોટિસ આપવામાં આવી દરેક વિભાગને કે ભાઈ હવે કેશ કાઉન્ટર જે છે તે આ બાજુ ફેરવવામાં આવેલું છે. એટલે કાર્યાલયના કર્મચારીઓને શું થઈ, જાણકારી મળી. ખ્યાલ આવ્યા કન્સેપ્ટ? સિમ્પલ લેંગ્વેજમાં કર્મચારીઓને જાણકારી મળવી જોઈએ કે કયું કામ કઈ રીતે થઈ રહ્યું છે. ફરીથી આ વ્યાખ્યામાં જઈએ.
व्यापारिक पेढ़ी के संस्थाना सॉरी संस्था में पहला ये सुधी बराबर व्यापारिक पेढ़ी के संस्था में कायदाकीय के बंधारणीय एटले कायदा द्वारा के बंधारण द्वारा अथवा कार्यालयनी माळखागत बाबतो अने तेमा थतो फेरफार तथा तेना अमलीकरण अंगे कार्यालयना कर्मचारीओने जाण करवा लखातो पत्र एटले नोटिस। हवे तमने आ उदाहरण बाद आ व्याख्या थोड़ी खेली लागी हशे। હવે શા માટે નોટિસ લખવામાં આવે છે તો તેના હેતુઓ અગેન બે માર્કનો પ્રશ્ન કે નોટિસના હેતુઓ જણાવો। જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય એટલે કે નીતિ વિષયકનો મતલબ શું છે કે કચરો ન ફેંકો એ બધું નીતિ વિષયક કહેવાય, એમાં કોઈ સમજાવે નહીં કે ભાઈ આમ ન કરવું જોઈએ આમ તેમ કરવું જોઈએ, એ કેવો મુદ્દો છે, એ નીતિ વિષયક છે બરાબર। પણ તેમ છતાં આવા મુદ્દાઓનું જો પાલન ન થતું હોય તો નોટિસ આપવી જ પડે કે અહીંયા કચરો નહીં ફેંકવાનું। ખ્યાલ આવે છે નીતિ વિષયક શબ્દનો મતલબ શું છે કે અમુક કામમાં કોઈને કેવું ન પડે, અમુક મેચ્યોરિટી એજ પ્રમાણે આવી જવી જોઈએ, એટલે એ બાબતો જો સતત થતી રહે તો એની માટે નોટિસ આપવી પડે છે। જ્યારે નીતિ વિષયક બાબતો સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું તે બાબતે ધ્યાન દોરવામાં આવે છે। બીજો મુદ્દો છે સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવામાં આવે છે, એટલે કે આ ઉદાહરણ પાછું સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોની કર્મચારીઓને જાણ। ત્રીજો મુદ્દો આવે છે ક્યારેક કર્મચારીઓને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્યપદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા માટે, એટલે કે કોઈ એક વિભાગને કહેવામાં આવે કે ભાઈ આજે તમારે પેકિંગ જે છે ને કોઈ બી ચીજવસ્તુ તમે બનાવો તો એની ઉપર સ્વચ્છતાનો લોગો આવવો જોઈએ બરાબર, અથવા તો કોઈ પેકિંગ બનાવો તો એનું પેકેજિંગ આવી રીતે ફરવું જોઈએ, અથવા તો પ્રોડક્ટની જે પેકેજિંગ થાય તેનું ફિનિશિંગ ન થાવું તો એનું ફિનિશિંગ આવવું જોઈએ। તો આ શું છે કાર્યપદ્ધતિ માટે આદેશ કર્યો કહેવાય કર્મચારીઓને બરાબર। આ પણ એક નોટિસ છે કે ભાઈ આવી અમારે ફરિયાદો આવે છે, આવી હવે ન આવવી જોઈએ, આવું કરવું પડે તો જ કંપની હાલે, બાકી કંપની ખોવાઈ જાય બરાબર, આ મુદ્દો યાદ રાખજો। ચોથો છે મુદ્દો સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવું, એટલે કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટવાળો વ્યક્તિ ફિનાન્સમાં જઈને એમ કહે કે ભાઈ આમ કરી નાખો તો એમ ન ચાલે, જે વિભાગમાં જેની લાયકાત જે છે તે વિભાગમાં તે જ વ્યક્તિ કાર્ય કરવો જોઈએ, એવું ન થવું જોઈએ કે ભાઈ અલગ વ્યક્તિ જઈને અલગ જગ્યાએ કાર્ય કરે બરાબર, તો એ પાછું કેવું પડે, નહીંતર તો બે માથાને ભાઈબંધ થઈને બેઠક બેઠી જાય અને કામ રામ ભરોસે હાલતું બરાબર। આ બાબતોનું ધ્યાન રાખવું પડે છે કંપનીઓમાં। પાંચમો મુદ્દો છે કામની પ્રગતિનો અહેવાલ, એટલે કે કામ થયું છે એનો રિપોર્ટ કોણે કોને આપવાનો રહેશે તેની જાણ કરવી, એટલે કે જો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય તો પહેલાં રિપોર્ટ જાય માર્કેટિંગ મેનેજર પાસે, માર્કેટિંગ મેનેજર એ રિપોર્ટ આપે જનરલ મેનેજરને, જનરલ મેનેજર એ રિપોર્ટ પહોંચાડે કંપનીના સીઈઓને અથવા તો કંપનીના સેક્રેટરીને બરાબર, અને કંપની સેક્રેટરી એ રિપોર્ટ પહોંચાડે ઉપર સંચાલક મંડળ સુધી। આ હોય છે આખી એની ચેન કે કઈ રીતે ક્યાંથી રિપોર્ટ કઈ રીતે ફરવો જોઈએ, દરેક કંપની પ્રમાણે આ ચેન જુદી જુદી હોઈ શકે છે। આ છે નોટિસના હેતુઓ। જ્યાં સુધી જો ફીડબેક લેવામાં ન આવે ને કોઈ બી બાબતનું, કોઈ પણ બાબતનું ફીડબેક લેવામાં ના આવે ત્યાં સુધી બધું નકામું છે। ફીડબેક બહુ જ જરૂરી છે કસ્ટમર પાસેથી આપણી પ્રોડક્ટ વિશેનો, અને આપણા કર્મચારીઓ જો કંપનીમાં કામ કરી રહ્યા હોય તો કઈ રીતે કામ થાય છે તે મેનેજર પાસેથી રિપોર્ટ મેળવવો જોઈએ, અને તેના પરથી જ ખ્યાલ આવે કે કયા ક્ષેત્રમાં વધારે ધ્યાન દેવાની જરૂર છે। આ છે આખો નોટિસનો અર્થ અને તેના હેતુઓનો કન્સેપ્ટ બરાબર। ખ્યાલ આવી ગયો હશે તમને આ નોટિસ શું કહેવા માગે છે। હજી જ્યારે આપણે તફાવત કરશું ને ત્યારે તમને આ મુદ્દો વધારે ક્લિયર થઈ જશે। હવે જો નોટિસનો ટોપિક પૂરો થાય છે, સૌથી પહેલાં આપણે શું જોયું આંતરવિભાગીય પત્રવ્યવહાર કોને કહેવામાં આવે અને શા માટે આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત હોય છે, પહેલો મુદ્દો આપણે એ કમ્પ્લીટ કર્યો। બીજો મુદ્દો આપણે કયો કમ્પ્લીટ કર્યો કે નોટિસનો અર્થ શું છે અને નોટિસ કયા હેતુઓ માટે લખવામાં આવે છે। હવે ત્રીજો જે મુદ્દો છે એ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે છે પરિપત્રનો અર્થ કાર્યો અને લક્ષણો બરાબર। ફરીથી કહું છું ત્રીજો મુદ્દો જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે છે પરિપત્રનો અર્થ કાર્યો અને લક્ષણો।
સૌથી પહેલાં જોઈએ પરિપત્રનો અર્થ, એક માર્કનો ક્વેશ્ચન. પરિપત્રનો અર્થ જણાવ. હવે પરિપત્ર સૌથી પહેલાં આને થોડુંક હિન્ટ આપી દઉં કે આ છે શું હકીકતમાં. જો નોટિસ જે છે ને એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. નોટિસ જે છે ને એ આવે ને તો તમે એને ક્વેશ્ચન માર્ક પૂછી શકો કે આ શું કહેવા માગે છે. પરિપત્ર છે ને એક સર્ક્યુલર છે. પરિપત્ર શું છે? એક સર્ક્યુલર છે. સર્ક્યુલરનો મતલબ શું છે? કે વન વે કોમ્યુનિકેશન. વન વે કોમ્યુનિકેશન એટલે એક માર્ગી સંવાદ. જે પરિપત્રમાં લખાયેલું છે અને જો તમને એ તમારા સુધી પહોંચાડવામાં આવે છે તો જે એમાં બધું લખેલું છે ને એ તમારે પાલન કરવું જ પડશે, એ ફિક્સ છે. એને કહેવામાં આવે પરિપત્ર. બરાબર. જોઈએ હવે પરિપત્રનો અર્થ. વ્યાપારિક પેઢી કે સંસ્થાના વ્યવસ્થાતંત્ર એ ઘડેલ આચારસંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતીગાર કરાવવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર, સર્ક્યુલર લેટર. ફરીથી કહું છું, જો આ યાદ રાખજો. વ્યવસ્થાતંત્રએ ઘડેલ આચારસંહિતા, આચારસંહિતાનો મતલબ થાય છે નિયમાવલી. બરાબર. કંપનીનો જે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય એટલે કે એડમિન ડિપાર્ટમેન્ટ હોય, તે જે નિયમો બનાવે તે નિયમોથી કર્મચારીઓને સતત માહિતીગાર કરાવતું રહેવું તે આ પરિપત્રનો મુખ્ય અભિગમ હોય છે. પરિપત્ર જે છે તે વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ ધરાવે છે. આ એક માટનો પ્રશ્ન છે કે પરિપત્ર કેવા પ્રકારનું દૃષ્ટિકોણ ધરાવે છે. તો વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ ધરાવે છે, એટલે કે એડમિન વિભાગ વ્યવસ્થાતંત્ર સાથે જોડાયેલો દૃષ્ટિકોણ ધરાવે છે. હવે પરિપત્રના કાર્યો, પરિપત્ર શા માટે લખવામાં આવે છે તે. કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપવા માટે. પહેલો મુદ્દો એ છે કે કર્મચારીઓ કયા કયા પ્રકારનું કામ કરી રહ્યા છે અને તેના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપવા માટે પરિપત્ર લખવામાં આવે છે. બીજો મુદ્દો છે વ્યવસ્થાતંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરવું. એટલે કે જો નીતિઓ નક્કી કરવામાં આવી ગઈ છે, વ્યવસ્થાતંત્રએ શું કર્યું છે કે નિર્ણયો લઈને બધી પોલિસીઓ નક્કી કરી નાખી છે, કર્મચારીઓએ હવે એ પાર પાડવાનું છે. મેનેજમેન્ટનો એક નિયમ છે, આવી રીતે એક ત્રણ સપાટી હોય છે. બરાબર. એક હોય છે વર્કરની સપાટી, એ નીચે તળિયાની સપાટી જેને કહેવામાં આવે છે. એક હોય છે અહીંયા મધ્ય સપાટી, જેને આપણે મેનેજરને એ તરીકે ઓળખીએ છીએ. એક હોય છે ટોપ લેવલ, ઉચ્ચ સપાટી, જેને આપણે સંચાલક મંડળને એ રીતે સંદર્ભીએ છીએ. હવે ઉપરથી બધી પોલિસીઓ બને, આ પોલિસીઓ અહીંયા સુધી જાય અને આ પોલિસીઓ અહીંયા પાર પાડવાની પ્રક્રિયા પૂરી થાય, નીચેથી પાછો આખો અહેવાલ ઉપર સુધી પહોંચતો જાય. આ હોય છે આખી સિસ્ટમ. ક્રિસમસનું ટ્રી બની ગયું પણ હવે હાલશે. બરાબર. આવી રીતે ટૂંકમાં આ આખી સિસ્ટમ હોય છે. વ્યવસ્થાતંત્રએ જે લીધેલા નિર્ણયો છે તે અંગે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે, એટલે કર્મચારીઓ કેવા પ્રકારનું કાર્ય કંપનીને કરી દે તેનું સ્પષ્ટીકરણ કરવા માટે અને કર્મચારીઓમાં સમાનતા જાળવવા માટેનું કાર્ય. આ કાર્યો જે છે તે કરવામાં આવે છે પરિપત્ર દ્વારા. ફરીથી કહું છું, પહેલાં કાર્યક્ષેત્ર અંગેનું માર્ગદર્શન, પછી કર્મચારીઓનું ધ્યાન દોરવા, કર્મચારીઓને કયું કામ કરવાનું તે સ્પષ્ટીકરણ કરવા અને સમાનતા જાળવવા માટે પરિપત્ર જે છે તે લખવામાં આવે છે. હવે જે છે એ છે પરિપત્રના લક્ષણો. પરિપત્ર કેવા કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે તે આનો ક્વેશ્ચન છે. બરાબર. પરિપત્રના લક્ષણો, તેમાં પહેલું, પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે. જો નોટિસ બે રીતે હોઈ શકે, નોટિસ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને પણ લખી શકાય અને સમૂહને ધ્યાનમાં રાખીને પણ લખી શકાય. જ્યારે પરિપત્ર છે ને માત્ર ને માત્ર સમૂહને ધ્યાનમાં રાખીને લખી શકાય. એ યાદ રાખજો, આ પહેલો તફાવત છે. નોટિસ અને પરિપત્ર વચ્ચેનો પહેલો તફાવત શું છે? નોટિસ જે છે તે એક વ્યક્તિને પણ લખી શકાય અને એક સમૂહને પણ લખી શકાય. જ્યારે પરિપત્ર છે તે મોટા ભાગે, એમ જોવા જાઓ ને તો વધુ પડતું જે છે એ સમૂહને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે.
परिपत्र में जणाववामां आवेली बाबतो समूहना बधा ज सभ्योने एक समान रीते लागू पड़े। एटले के परिपत्र में जे लखाई ने आव्युं छे ई कोई एक माटे लागू नथी पड़तुं, ई जेटला ई कंपनी में कर्मचारी काम करता हशे ते बधा माटे आ लागू पड़शे। क्लियर। त्रीजो मुद्दो छे परिपत्रनुं स्वरूप सामान्य रीते अन्य पत्र जेवुं ज होय छे, आम छता केटली वार तेमां संबोधन के शुभेच्छा दर्शक समापन दर्शावामां आवतुं नथी। कारण के जो कोई एवी सूचना होय परिपत्र में जे लोकोना नकारात्मक होय, एटले के कोई नकारात्मक काम करी रह्युं छे तेना विरोध में लखवामां आवेलुं होय के आवुं नहीं करवानुं, एम आवुं नहीं करवानुं ने नीचे पछी हुं लखवानुं आभार नहीं करशो एम। टूंक में आ जे छे ने सूचना एक आदेश छे एम समझजो। आ आदेशनी नीचे पछी क्यारे क्यारेक आपणे नेगेटिव काम करता होईए तो परिपत्र में पाछू कंई हारू लखेलू न आवे, आम नहीं करो एम ज लखेलू आवशे सीधू। बराबर। चौथो मुद्दो छे परिपत्र में तारीख अने समय खास महत्वना होय छे, जो कि नोटिस में पण महत्वना होय छे पण आमां पण महत्वना होय छे। परिपत्र निश्चित वर्गना कर्मचारीओने नीति विषयक निर्णयोना अमलने ध्यानमां राखीने लखवामां आवे छे, એટલે કે મોટા ભાગે નીતિ વિષયક બાબતોના સંદર્ભમાં પરિપત્ર લખવામાં આવે છે। આ પાંચ જે છે તે તેના લક્ષણો છે। ત્યારબાદ આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરે છે, છતાં પણ તેમની વચ્ચે ભેદ છે। હવે તમને આ બંનેનો છે ને આખો ક્લિયર વ્યૂ મળી જશે કે કોને નોટિસ કહેવાય કોને પરિપત્ર કહેવાય આગળની સ્લાઇડમાં, કારણ કે એમાં તેનો તફાવત આપેલો છે આખો, નોટિસ અને પરિપત્રનો તફાવત। હવે જેણે અહીંયા સુધી બરાબર સમજ્યું હશે ને તેને આ બધું કોમન લાગશે। જોઈએ, નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે, એ મેં છેલ્લે જ કીધું કે નોટિસ છે ને એ વ્યક્તિને પણ લખી શકાય, નોટિસ જે છે એ જૂથને પણ લખી શકાય, જ્યારે પરિપત્ર મોટા ભાગે સમૂહને એટલે કે જૂથને સંબોધીને જ લખાય છે। પહેલો મુદ્દો ઓલરેડી આવી ગયો તો આગળ આપણે વાત કરી એ સંદર્ભમાં। બીજું, નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે। બરાબર। નોટિસ દ્વારા કયો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે? માત્ર ને માત્ર કાયદાકીય, જ્યારે પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે। આ એક માર્કનો ક્વેશ્ચન હતો, એ મેં તમને આગળ કીધું કે પરિપત્ર કેવા પ્રકારનો દ્રષ્ટિકોણ ધરાવે છે, તો વહીવટી અને વ્યવહારિક એ આવશે પરિપત્રમાં, જ્યારે કાયદાકીય આવશે એ હશે નોટિસમાં। આ છે તેનો બીજો તફાવત જે ઇનડાયરેક્ટલી આવેલો હતો આગળ। બરાબર। ત્રીજો મુદ્દો છે, નોટિસ જે એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ કર્મચારીઓને નોટિસ આપી શકે છે। બરાબર। જ્યારે પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને તે સૂચના પાઠવવામાં આવે છે। નોટિસ દ્વિમાર્ગી અને પરિપત્ર એક માર્ગી। શા માટે? એકમાં ઉપરથી ઉપરથી નીચે મુજબ સૂચના જશે અને પછી નીચેથી ઉપર તરફ પણ જાય છે, જ્યારે બીજી બાજુ પરિપત્રમાં માત્ર ઉપરથી નીચે તરફ સૂચના આવે છે। આ મુદ્દો પણ આવી ગયો હતો બરાબર અગાઉના એક્સપ્લેનેશનમાં। એના પછી જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય। જો આ થોડોક મુદ્દો ટ્રિકી છે સમજવાને, જે બાબતો માટે નોટિસ આપવી હોય તો તે બાબતો માટે પરિપત્ર આપીએ, એટલે નોટિસની જગ્યાએ પરિપત્ર આપો તો ચાલશે એમ। બરાબર। નોટિસની જગ્યાએ પરિપત્ર આપો તો ચાલશે, પણ જે બાબતો માટે પરિપત્ર પાઠવાનો હોય ત્યાં નોટિસ આપી શકાય નહીં, એટલે પરિપત્રની જગ્યાએ નોટિસ આપી શકાશે નહીં એમ કહેવા માગે છે। નોટિસની જગ્યાએ પરિપત્ર તો ઓકે, પરિપત્રની જગ્યાએ નોટિસ તો નોટ ઓકે, સિમ્પલ ભાષામાં। આ છે તે બંને વચ્ચેનો તફાવત, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો। અહીંયા સુધી આપણે થિયોરિટિકલી પોર્શન આખો પૂરો કર્યો। નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે પત્ર વ્યવહાર છે, એકથી ચાર પત્રો, તે આપણે એક જ વિડીયો લેક્ચરમાં કવર થઈ જાય તેવા પ્રયત્ન કરશું। બરાબર। મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં।